ઓકે, આજે આપણે ધોરણ 10માં ચાલુ કરીએ નિયંત્રણ અને સંકલન. જે આપણા યુનિટ ટેસ્ટમાં જે ચેપ્ટર છે એમાંથી આ એક ચેપ્ટર આપણું રહી જાય છે, તો આપણે ચાલુ કરીએ છીએ અત્યારે. બરાબર, હવે પહેલું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. પહેલું આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. તો પહેલો ક્વેશ્ચન એવો છે કે હલનચલન એટલે શું અને સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે. યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. જો આપણે વાંચીએ ના તો પણ આ તો આવડી જાય કે હલનચલન કોને કહેવાય અને સજીવ શું કામ કરવા માટે અથવા તો કયા હેતુ માટે હલનચલન કરે છે. યોગ્ય ઉદાહરણ આપો. બરાબર, તો હલનચલન એટલે કે સજીવોની જે સ્થિતિ હોય એમાં ફેરફાર થાય અને હલનચલન કહીએ. જેમ કે અત્યારે હું બેઠો છું, ઉભો થઈને બહાર જઉં તો એક પ્રકારનું હલનચલન, એટલે કે મારી સ્થિતિ પહેલાં અંદર હતી પછી હું બહાર ગયો. તો સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ? હલનચલન કહીએ છીએ. હલનચલન એ સજીવોનું એક લક્ષણ જ કહેવાય. બરાબર, હવે સજીવોમાં નીચેના હેતુઓ માટે હલનચલન જોવા મળે છે. કયા કયા હેતુઓ માટે? તો કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય છે. કેવા હોય છે? વૃદ્ધિ સંબંધિત. હવે આનું ઉદાહરણ શું? તો જો બીજ અંકુરન પામી છોડનો વિકાસ કરે છે અને પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રરોહ તંત્ર ભૂમિમાંથી બહાર આવે છે. હવે જો તમે કોઈ પણ વસ્તુ જમીનમાં વાવી હોય, મીન્સ વાવેતર કર્યું હોય તમે, તો એ પહેલાં એનું સીડ એટલે કે એક બીજ જ હોય. બરાબર, એ બીજને જેમ તમે જમીનમાં અંદર નાખો, પછી એને પાણી આપો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય અને જે પ્રોસેસ પછી પોતાનો ખોરાક જાતે બનાવે ને એની વૃદ્ધિ થાય. બરાબર, તો આ જે એક પ્રકારની જે વૃદ્ધિ જે છે હલનચલન જ કહેવાય. તો એનું ઉદાહરણ શું હતું કે નાનું જે બીજ હોય, બીજનો વિકાસ એટલે કે અંકુરણ પામીને છોડનો વિકાસ થાય છે, એટલે કે બીજ વિકાસ પામે છે અને છોડ બની જાય. નાના બીજમાંથી છોડ બનવું, તો એક પ્રકારનું હલનચલન થયું, એક પ્રકારની વૃદ્ધિ થઈ. બરાબર, અને એ જ રીતે પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રરોહ તંત્ર ભૂમિમાંથી શું આવે છે? બહાર આવે છે. બરાબર, હવે હલનચલનના ઉદાહરણમાં જો અમે આપણા હમણાં જ વાત કરીએ જ કે અહીંયાથી હું બહાર ગયો હોય, તો હલનચલનના ઉદાહરણમાં એક તો દોડવું, રમવું, ચાવવું વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે પણ જોવા મળે છે. જો દોડો તો દોડવાથી કોઈ તમે મોટા લાંબા જાડા એવા થઈ જવાના નથી. બરાબર, તો દોડવું, રમવું, રમવું એક એન્ટરટેનમેન્ટ છે, એના માટે પણ કોઈ તમે જસ્ટ એ એક કાર્ય છે, એ એનાથી વૃદ્ધિ ના થાય. પછી ચાવવું, ચાવવું એ આપણે શરીર માટે જરૂરી ખોરાક પૂરો પાડીએ છીએ, એ પણ વૃદ્ધિ સંબંધિત નથી. આમ દોડવું, રમવું, ચાવવું આ બધી વસ્તુ જે છે એ વૃદ્ધિ સંબંધિત નથી, પરંતુ એ અન્ય કાર્યો માટે આ બધું જોવા મળે છે આપણને. કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા સજીવોમાં લાભ માટે પણ થાય છે. કેટલાક હલનચલન એવા હોય છે કે જે પરિવર્તન માટે પણ અથવા તો સજીવોના લાભ માટે પણ થાય છે. જેમ કે ખોરાકના ગ્રહો અંતગ્રહણ માટે અમીબા ખોટા પગ નો ફેલાવો કરે છે અને ભેંસમાં વાગરવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે અને તેથી પાચન સરળતાથી થાય છે. હવે કેટલાક હલનચલન એવા હોય કે જે ખોરાક માટે અથવા તો સજીવોના લાભ માટે, સજીવોનો લાભ એટલે ખોરાક લે સજીવોનો લાભ જ કહેવાય, અને પરિવર્તન માટે પણ થાય છે. જેમ કે જોયું છે તમે અમીબા, અમીબાનો કોઈ શેપ ના હોય, અમીબા પોતે ગમે તે શેપ ધારણ કરી શકે. જેમ કે ધારો કે એના ચાર પગ હોય, પણ એના જો કોઈ ખોરાકનો કણ દેખાવે ને તો એ ત્યાંથી એક બીજો પગ લાંબો કરે. તો અમીબાનો કોઈ શેપ ના હોય તો આમ ખોરાકના ગ્રહણ માટે પોતાના પોતાનો આકાર એટલે કે ખોટા પગનો ફેલાવો કરે છે. એ જ રીતે ભેંસ શું કરે, પોતાનો ખોરાક વાગોડે. એનું કારણ શું કે જે એને ઘાસ ચારો કે જે ખાધું હોય એનું એ નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરશે, જેના કારણે શું થાય, એના પાચન સરળતાથી થઈ શકે છે. ચોથું ઉદાહરણ, કેટલાક હલનચલન સજીવોમાં રક્ષણ કે બચાવ માટે પણ જોવા મળે છે. જેમ કે આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થાય ત્યારે કીકુનું સંયોજન થાય છે અને ગરમ વસ્તુનો સ્પર્શ થતાં આપણો હાથ તરત જ પાછો ખેંચે છે. હવે કેટલાક હલનચલન આપણા રક્ષણ માટે અથવા તો બચાવ માટે, જો ધારો કે ગેસ ઉપર કોઈ ગરમ તવી અથવા તો કોઈ ગરમ વસ્તુ મૂકેલી હોય, અચાનક તમારો હાથ એના ઉપર અડી જાય તો કોઈ આપણો હાથ તરત જ ખેંચી લઈએ છીએ પાછો, તો એ એક પ્રકારનો બચાવ થયો. હવે તમે જોયું હશે કે જ્યારે સૂર્યપ્રકાશ, જ્યારે બપોરનો ટાઈમ હોય ત્યારે તમે આકાશમાં જોવાનો ટ્રાય કરશો 11-12 વાગે, ત્યારે તમે સૂર્ય સામે જોઈ પણ નહીં શકો અને તમારી આંખો નાની થઈ જશે. તો એનું કારણ જ એ છે કે આંખની એક લિમિટ હોય, એ લિમિટથી જો વધારે પડતો પ્રકાશ તમારી આંખમાં અંદર એન્ટર થશે તો તમારી આંખ સહન ના કરી શકે, આંખ એવી થઈ જશે, નાની થઈ જશે. ઓકે, તો આ ચાર અલગ અલગ ઉદાહરણો છે કે જેમાં આપણને હલનચલન જોવા મળે છે. પહેલામાં શું છે, વૃદ્ધિ સંબંધિત છે. બીજામાં રમવું, ચાવવું, ખાવું વૃદ્ધિ સંબંધિત નથી પણ કાર્ય કરે છે. ત્રીજામાં ખોરાક રિલેટેડ છે કે ખોરાકને નાના નાના કણોમાં વિભાજિત કરી દે અથવા તો ખોટા પગથી ખોરાક લઈ લે છે એ. ચોથું તો સજીવોના રક્ષણ માટે અથવા તો બચાવ માટે, જેમ કે આંખો પર તીવ્ર પ્રકાશ થાય તો કીકીનું સંયોજન થાય છે, ગરમ વસ્તુનો સ્પર્શ થતાં આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે. બરાબર, તો આ બધા હલનચલનના જ આપણા એક ઉદાહરણ થઈ ગયા. તો આ ટોપિક પહેલો હતો કે હલનચલન એટલે શું, સજીવોમાં કયા હેતુમાં હલનચલન જોવા મળે છે, તો આ બધા હેતુઓમાં હલનચલન જોવા મળે છે, અને ઉદાહરણ તો પાછળ ઉદાહરણ પણ આપી દીધા. તો આ તમારો પહેલો ટોપિક પતી ગયો. બરાબર, હવે બીજું, જીવંત સજીવોમાં નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે.
તો હલનચલન એ જીવન પહેલી જ લાઇનમાં કીધું આ ચેપ્ટરના કે હલનચલન એ જીવન સજીવો હોય એનું એક લક્ષણ કહેવાય. શું? હલનચલન એ જીવન સજીવોનું એક લક્ષણ કહેવાય. ચોક્કસ કાર્યો કરવા માટે સજીવોમાં વિવિધ હલનચલન એકબીજા સાથે સંકળાય છે. ના કીધું આપણે અહીંયા જ દોડવું, રમવું, ચાવવું આ વૃદ્ધિ સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો જેમ કે આપણે ઈચ્છીએ છીએ કે નહીં હવે આપણે દોડવું જોઈએ, આપણે રમવું છે, પછી આપણે ખોરાક ખાવો છે, તો આ બધા અલગ અલગ વૃદ્ધિ સંબંધિત નથી, પરંતુ અલગ અન્ય કાર્યો માટેના અન્ય કાર્યો માટે આ બધા હલનચલન આપણને જોવા મળે છે. તો આ પહેલો પોઈન્ટ થઈ ગયો. બીજું, પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર રૂપે સજીવમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે છે. શું? પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર. પર્યાવરણનું પરિવર્તન કેવું? આ કીધું ને, અમીબા ખોટા પગ ફેલાય છે, ફેલાવે છે, ભેંસમાં વાઘોરવાની ક્રિયાથી ખોરાક નાના કણોમાં અથવા ટુકડાઓમાં રૂપાંતર થઈ જાય છે, બરાબર? આ બધી એની વાત કરી આપણે. ત્રીજું, હલનચલનની ક્રિયા તેને પ્રેરિત કરતી ઘટના પર નિર્ભર હોય છે. હલનચલન, આપણે જે હલનચલન કરીએ ને એ પ્રેરિત ઘટના પર નિર્ભર હોય છે. જેમ કે ધારો કે આપણે ચાવવું છે, એટલે કે આપણે પચાવવું છે, કોઈ પણ ખોરાક આપણે ખાધો તો આપણે ચાવવું જ પડશે. તો જે પચાવવાની ક્રિયા અથવા તો ખાવાની ક્રિયા જે છે એ ચાવવા ઉપર આધાર રાખે, બરાબર? તો શું કીધું આપણે? હલનચલનની જે ક્રિયા જે છે એને પ્રેરિત કરતી ઘટના ઉપર નિર્ભર અથવા તો આધારિત છે. પછી પર્યાવરણમાં વિવિધ ઘટનાઓને ઓળખવા માટે આપણે નિયંત્રિત સંકલન જોવા મળે છે. હવે આ ચેપ્ટરનું નામ શું હતું? નિયંત્રણ અને સંકલન. એટલે સંકલન તો બરાબર, પણ આપણે પહેલા નિયંત્રણ જોઈ લઈએ. તો નિયંત્રિત હલનચલનની આ બધી આપણે અલગ અલગ ઘટનાઓ જોઈ, બરાબર? ફરીથી કયા કયા ચાર ઉદાહરણો કીધા આપણે? પહેલામાં કીધું કે હલનચલન વૃદ્ધિ સંબંધિત છે, બીજામાં દોડવું, રમવું, ચાવવાની વાત કરી, ત્રીજામાં આપણે વાત કરી કે આપણા લાભ માટે અથવા તો પર્યાવરણ અથવા તો પરિવર્તન માટે, અને ચોથામાં રક્ષણ કે બચાવ માટે. ઓકે.